नमस्ते विद्यार्थी मित्रों, गुजराती स्टडी एंड एजुकेशन चैनल में तमारा दरेके दरेक मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप वीडियो में जोशू धोरण 9 एकम कसोटी 1 एकम कसोटी 1 એટલે કે સપ્ટેમ્બર 2021-22 ની છે। વિષય ગુજરાતી છે, ટોટલ માર્ક્સ 25 છે અને તમને 45 મિનિટનો સમય આપવામાં આવે છે। અને આ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમને જે આપવામાં આવી છે એ જ ઓરિજિનલ કસોટી છે। તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં ફટાફટ જોઈ લઈશું, બરાબર છે। વિડીયો પૂરેપૂરો જોજો, શરૂઆત કે જો વિડીયોની જો તમારા સમક્ષ મૂકેલા છે। જો પહેલામાં શું આવશે તો ક તમારા સમક્ષ મૂકેલા છે, બીજામાં શું આવશે ડ, તો અહીંયા પણ આપણે ડ મૂકેલા છે, અને ત્રીજામાં શું આવશે અ, તો આપણે મૂકેલા છે, બરાબર છે। જે બીજો પ્રશ્ન નીચે આપેલી ખાલી પૂરો જો, અહીંયા શું જગત આવશે, પેશવા સરકારી આવશે, અહીંયા જવાબમાં તારામંડળની જેમ આવશે, જંગલમાંથી લાકડા વીણી લાવવાનું કામ, બરાબર છે। તો અહીંયા તમે વિડીયો સ્ટોપ કરી, વિડીયો પોઝ કરી, ઉભો રાખીને સ્ક્રીનશોટ પાડીને જવાબ ફટાફટ લખી લેજો। હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન ત્રીજો, બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના છે। બીજો પહેલો ગુરુજીના ક્રુએ જો આપે છે તો એનો પ્રશ્ન તમારી સમક્ષ પૂરેપૂરો દેખાય છે, તમે ફટાફટ લખી લેજો, બરાબર। વિડીયો ઉભો રાખી અને સ્ટોપ કરી અને પોઝ કરીને ફટાફટ લખી લેજો। બીજો પ્રશ્ન ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખી હતું, તો તમારી સમક્ષ સંપૂર્ણપણે દેખાય છે, સ્ક્રીનશોટ પાડી લો, ફોટો પાડી લો, પછી લખી લેજો। પ્રશ્ન ચાર ગોપાલ બાપાનું પત્ર લેખન કરવાનું છે, બરાબર છે। તો અહીંયા વિડીયો તમારી સમક્ષ મૂકે છે, વિડીયો સ્ટોપ કરો, પોઝ કરો અને ફટાફટ લખી લો, બરાબર છે। જો આ અડધો પ્રશ્ન આ બાજુ છે, એ પણ હું વિડીયો સ્ટોપ કરું છું, ફોટો પાડો, સ્ક્રીનશોટ પાડો અને ફટાફટ લખી લો। વિભાગ બ જોઈએ, બંને અંદર વ્યાકરણ આપ્યું છે, વ્યાકરણ ફટાફટ તમે લખી લેજો। શું આવશે, હેમ તો સોનું, કરસ તો દેવું, બરાબર છે। સમાધિ શબ્દો આપ્યા છે, ત્યારબાદ વિરોધી શબ્દ શું આપે છે, ખુલ્લું તો બંધ, ઢાકેલું, રૂપ તો કરવું, બરાબર છે। ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે, સાંભળેલા તો મુસળધાર, ઉડવાની જાડીતા તો એને શું કહેવાય, પછેડી કહેવાય, બરાબર છે। ફટાફટ લખી લેજો, બરાબર છે। જો અહીંયા ધ્વનિ છૂટા પાડવાના છે દૂરબીનનું, તો જો શું લખાય છે અહીંયા છૂટા પાડ્યા છે ગણપતિ, નહીં અહીંયા છૂટા પાડ્યા છે, તો ફટોફટ તમે નોંધી લેજો। સંજ્ઞા શોધવાની છે, ભગત કૂતરાને રોટલા લીધા જાય તો શું આવશે ત્યાં આગળ, તો ભગત તો જાતિવાચક આવશે, રેખાંક શબ્દનો તો અહીંયા શું આવશે, તો દર્શક સર્વનામાં આવશે। ત્યારબાદ જુઓ રેખાંકી વિષયનો પ્રકાર શું આવશે, તો આપઘાતની વાત, તો ત્યાં શું આવશે, સંબંધવાચક આવશે, ફટાફટ તમે લખતા રહેજો। હવે જો અહીંયા જો શું આપ્યું છે ક, તો અહીંયા જે અર્થ વિસ્તાર આપ્યો છે એ તમારે જાતે લખવાનો છે, અને મારો યાદગાર પ્રવાસ જો આપણે લખીએ છીએ, જો તમે ફટાફટ મારો યાદગાર પ્રવાસ વિશે લખી શકો છો, હું અહીંયા ધીમે ધીમે જવા દઉં છું, ફટાફટ તમે એને સ્ક્રીનશોટ પાડી અને પણ લખી શકો છો, તો અહીંયા આ પેરેગ્રાફનો સ્ક્રીનશોટ તમે પાડી દો ફટાફટ અને પછી લખી લેજો, બરાબર છે। પાડ્યો ફોટો, પાડ્યો સ્ક્રીનશોટ, લખતા રહેજો। હવે જોઈએ બીજો પેરેગ્રાફ, એનો પણ ફોટો પાડી લો, ત્યારબાદ જોઈએ ફટાફટ લખતા રહેજો, બરાબર છે। લો અહીંયા રાખું છું, લો અહીંયા સુધી સ્ક્રીનશોટ પાડી લો, ફોટો પાડી લો, પછી લખી લો, બરાબર છે। પાડ્યો ફોટો, ચલો આગળ, ચલો એ આને બીજો ફોટો પાડી લો, પાડો ફોટો, પાડ્યો સ્ક્રીનશોટ, પાડ્યો, લખી લેજો, બરાબર છે। ચલો જોઈએ આગળ, અહીંયા બેટીનો ફોટો પાડી લો, લખતા રહેજો ફટાફટ, અને આનો પણ ફોટો પાડી દો, ચલો ત્યારબાદ લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, ફટાફટ લખતા જાઓ મિત્રો, અને છેલ્લો આનો, બરાબર છે। તો આ રીતે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ, તમે સ્ક્રીનશોટ પાડી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। તો વિડીયો જોવા બદલ તમારા બધા જ મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।